કેટલા વરહના? 48. ઓકે, 48 વરહનો બાબો. વાહ વાહ, ક્યાં હતા તમે ભાઈ? ગુજરાતમાં જ છે. બહુ સરસ. એટલે પહેલી વાર મારી પાસે. ઓહો હો હો, હે ભણુભા, સાબાસ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો બાપ. વાહ 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 વાહ. સખી આજની ઘડી તે રળી યામણી, એ મારો વાલો આવ્યા ને બહુ. બહુ સરસ, બહુ સરસ. ઉડાડ ઉડાડ રસિયો, રૂપાળો રંગ રેલિયો. આવો રસિયો, રૂપાળો રંગ રેલિયો. ઘરે ગાવું ગમતું નથી. ક્યાંથી જાવું આમાં? કેટલું ભણ્યા? કેટલું? 12 પાસ. તાળીઓથી વધાવો, તાળીઓથી વધાવો. પછી એકચ્યુઅલી ક્યાંય આપણે ઇન્ટરવ્યુ બિન્ટરવ્યુ આપેલા કે નહીં? તો તો એક મહિનાની આવક કેટલી છે? 70-80 હજાર. આ મોગલની કૃપા સાહેબ, ધન્યવાદ દો. 70-80 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે. તાળીઓથી વધાવો મારા બાપ. હા, તમે શું કરી શકો? નિરાશાને એક બાજુ પાટું મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે. ઘણા હાથ હાથ ફૂટના છે ને દેજો બાપા, દેજો. હાથ હાથ ફૂટના ઉભા વાહડા જેવા હોય. કહું બાબા માવો થતો, આ બસ ક્યાં જાય? તારી ઘીરે જાય આ બસ. આપણા ખરેખર અમુક તો સમજણ નથી પડતી સાહેબ. એક જણો ચાર સવારીમાં મોટરસાયકલ લઈને જતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું કે એક ઉભી રાખ. બોલે નહીં, અહીંયા સોટાડી દીધી. હું છે સાહેબ કિરીટજી બાપુ ના ફોન કરી લે. એટલે આ હાટું તારા સભ્ય છે, તારા ડોહા શાર શાર બિહાડવા. એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો. ખરેખર માણસો તરત બોલે સોટાડી દીધું. એટલે સાહેબે કીધું કે ઉભી રાખ. કેમ શાર બેહાડ્યા? ઓલો પાસવાળો જોઈને કે લે પાસમો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું હતું આપી દીધું કે આ ભામ ભેગી નોકરા કરાયા. ખરેખર અમુક અમુક તો હાવ હાવ. એક જણાને ઉસવાત કરતા હતા, ચાર જણા બેઠેલા અને સાહેબે ઉસવાત કરી ગાય ઉભી રાખ. ઓલો કે સાહેબ હા મેં એમ નથી, લેતો હતા તેમ કરીને વિયો ગયો. બોલો લ્યો. નિરાશામાંથી આશા બાજુ જાવું, માં શક્તિની ઉપાસના કરવી, એટલે કોઈથી નિરાશ ન થવું. પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપને તકલીફ પડે છે. પણ એટલું ધારી લઈએ કે હું બસ હું છું જ. હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ, મને અમરભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈને, અમે મને હરામ બરોબર અંગ્રેજી આવડતો. એમ તો આવડે, હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું. આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં, આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું. હું કામ, હું આવેલી ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય? એ ધંધા કરાય આપણે. સાહેબ હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું, અમેરિકા વાળા હજી સમજ્યા નથી. બસ આપણે એ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે, દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી. આનાથી મોટો પાવર કયો હોય શકે? કયો તો ખરેખર હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને, બેન જ કહેવાય ને આપણે, એ બેનો આવે ને એ આમ આમ કંઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલે કે હા ફા ઠા ફા, એટલે હું કહું હા ફા હા ફા ફા ફા. તે બીજીને બોલાવ્યો કે તારો બાપ કઈ ભાષા બોલે? એ સમજમાં રહેતો તો પછી આવી જાય. હું કહું ઓલે ફેરે બેન, ઓલે ફેરે. હવે જીવનમાં કોઈથી નારાજ ન થવું, નિરાશા ન લાવું. મને એક ભાઈ પૂછ્યું, મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું? ઇંગ્લિશ શીખજો બાપ, ભણાવજો સંતાનોને, પણ ગુજરાતીના ભોગે નહીં, સંસ્કૃતિના ભોગે નહીં. અમુક અમુક તો એટલું ભણાવી જાય ને તો આમાં ઊભા વાહડા જેવા થઈ જાય. હા, કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી, પરિવારને ખગલાવે. તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું, છોકરાને બીજું બોલવાનું નહીં.
અંગ્રેજીમાં બાજે લાગે આવે, અંગ્રેજીમાં વધી વધીને કેટલીક ગાય. અને આપણો ગુજરાતીમાં મંડાણો હોય તો એક હા હો બોલે, એકને એક બીજી વાર ન આવે. ઇંગ્લિશ નું વિરોધી નથી, બધાને સ્વીકારું છું, પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી, પરદેશમાં પરિવાર નથી. જો એના પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત. દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં? આંટી. માસીને આંટી, મામીને આંટી. આંટામાં બધું પૂરું નક્કી જ ન કરીએ કે આ બાપની બેન છે કે માની બેન છે. એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી. અંકલમાં આખો લોટ આવી જાય, કાકા મામા અંકલમાં આખો ગોબો. શું કામ? ત્યાં રાહ નથી જોવાતી કે હમણાં મોટા બાપુ આવે ને જમી લઈએ, હમણાં કાકા આવે પછી જમીએ. ત્યાં રાહ નથી જોવાતી. તો મને પૂછ્યું મને કે અંગ્રેજીમાં અને કકામાં ફેર શું? ત્યારે મેં કીધું કે એબીસીડી જે છે ઈ એ થી ચાલુ થાય. એ નામ એપલ, સફરજન. પછી બહુ ઇંગ્લિશ ભણી જાય ને સફરજન જેવા. ઓકે રાઈટ. અને આને અરે ખરેખર હકાભાઈ જે આફ્રિકા ગયા ને, ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને, ત્યાં એક અવડો ફોટો હતો. એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે. ત્યાં જ બધાને લીધે હાલો તમને બતાવું કોણ હતા. અમારા વડવા અહીંયા હતા એમ કરીને એ ફોટો દેખાડજો. મારી હાર એક છે એમ કરીને આઠે પોરા આનંદ જ કરાવો. પોતાની જાતને પણ કહેવાય નીચોવી નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે એના પ્રયાસો હોય છે, એ આનંદની વાત છે સાહેબ. મૂળી વાત એબીસીડી છે, એથી ચાલુ થાય છે. સફરજનથી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. ઝેડ નામ જિરાફ. પણ સાહેબ કહેવા ગયો મારો કક્કો છે એ કલમથી ચાલુ થાય, પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય. ભારત વર્ષની જે કક્કો છે, જે બારાક્ષરી છે, એ બાપુ કથી ચાલુ થાય, લેખણીથી વેદથી ચાલુ થાય. શું આ દેશના બ્રાહ્મણોએ આપણે જીવતા શીખવાડ્યું છે? જાગો ન્યાલી વેદ આરે તમે ફિટ થઈ જાવશો. સાંભળો ભાઈ, ઘડીક ચા મૂકી દે, ઘડીક મૂકી દે. એક વાત સાંભળજો, નીકળે એટલે કહો કે સાહેબ આપણું જીવન તો તમે જુઓ, આપ આ આ આ 141માં અમાસ છે ત્યારે એક પ્રતિજ્ઞા લેજો કે દી આથમે મારી બાજુબાજુમાં મંદિર નહીં હોય તો મારા ઘરે પણ હું માના પાંચ દીવા કરીને પછી મોઢામાં અંડ લઈશ. આ પ્રતિજ્ઞા લેજો મારા બાપા.